ગુજરાત મોડલ આજનું નથી, છે જ ગુજરાત મોડલ. પહેલેથી છે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત મોડલ બનાવ્યું છે, હંમેશા રહેશે અને એની આખા ગુજરાતમાં નોંધ લીધી છે અને લેવામાં આવશે. એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયાને સ્માર્ટ ક્લાસથી સજ્જ શાળાની વાત કરી રહી છે, તો બીજી બાજુ સુરત જિલ્લાના માંડવી તાલુકાની પૂના ગામને આશ્રમ ફળિયામાં આવેલ શાળા જર્જરિત અવસ્થામાં પહોંચી ગઈ છે, જેને લઈને હાલ કડકડતી ઠંડીમાં બાળકો શાળાની ઓસરીમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળા જર્જરિત અવસ્થામાં હોવાથી વાલીઓને સતત ભય સતાવી રહ્યો છે, જેને લઈને અને તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા અચકાઈ રહ્યા છે અને ફળિયાની શાળામાં અભ્યાસ કરવાની જગ્યાએ અન્ય શાળામાં મોકલી રહ્યા છે. શાળાનું સમારકામ થાય તેવી સૌ કોઈ ગ્રામજનો માંગ કરી રહ્યા છે. કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો કરી રહ્યા છે. જર્જરિત શાળાને લઈને શાળાના મુખ્ય શિક્ષિકા ભાનુબહેન ચૌધરીએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે. પૂના ગામના સરપંચ મહેન્દ્રભાઈ ચૌધરીએ પણ તાલુકા શિક્ષણ સંઘમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. સરપંચ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે શાળા જર્જરિત હોવાથી એક ભય સતાવી રહ્યો છે. અમારે પ્રાથમિક 2માં જર્જરિત હાલતમાં છે, એને પૂરાઓને અંદર બેસાડી શકતા નથી. પતરા અને નળિયા તૂટીને નીચે પડે છે ને એને લીધે અમે ઓટલા પર બેસાડીને ભણતર કરાવે છે. અમે તાલુકા પંચાયતને મૌખિક જાણ કરી છે. મને એવું જાણ કરવામાં આવ્યું કે તમે મને આ રીતે તમે ટપાલ આપો એટલે અમે આ રીતે યોગ્ય રીતે અમે નિરાકરણ કરીશું. ઓરડાઓ જર્જરિત હોવાના કારણે છોકરાઓને બાળકોને ઓટલા પર બેસાડવામાં આવે છે. રજૂઆત કરી છે તમે? રજૂઆત સરપંચશ્રીને અમે લેખિત અરજી આપેલ છે. આ જર્જરિત ઓરડા જલ્દી બને અને બાળકોને હું ઓરડાની અંદર ભણાવી શકું એવી મારી માંગણી છે. જર્જરિત શાળાને લઈને માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે નવા બજેટમાં જૂની નળિયાવાળી તમામ શાળાઓ નવી બનાવવાની દરખાસ્ત આવી છે. પૂના ગામ સહિત ગુજરાતની તમામ શાળાઓ અપગ્રેડ કરવામાં આવશે, તેમજ પૂના ગામની જર્જરિત શાળાને લઈને અધિકારીઓને પણ સૂચન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હું આપને કહેવા માગું છું કે ગુજરાત સરકારના નવા બજેટમાં આખા ગુજરાતની તમામ શાળાઓ જે જૂની નળિયાવાળી છે, જર્જરિત છે, તેને નવી બનાવવા માટેની દરખાસ્ત નવી બાબતમાં આવી ગઈ છે. હવે પૂના ગામનો પણ કોઈ પ્રશ્ન રહેવાનો નથી, આંગણવાડીનો પણ કોઈ પ્રશ્ન રહેવાનો નથી. ઇવન માધ્યમિક શાળાઓ હોય કે એકલવ્ય મોડલ હોય, તમામ શાળાઓ અપડેટ કરવા માટે આ બજેટમાં જોગવાઈ લઈને આવી રહી છે સરકાર.